આ પ્રકારે સામાન્ય પ્રોગ્રામમાં આજે બોડી ટેગનો ઉપયોગ કરીશું જેમાં અલગ અલગ પ્રકારના એટ્રીબીટનો ઉપયોગ શીખીશું સૌથી પહેલાં બોડી બીજી કલર ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર કલરનું નામ આપીશું ફાઇલને સેવ કરીશું આઉટપુટમાં રિફ્રેશ આપવાથી આ પ્રકારે સંપૂર્ણ બેકગ્રાઉન્ડનો કલર તમે ચેક કરી શકો છો ત્યાં કલરનું નામ બદલતા જે કલર આપશો તે પ્રકારનું ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ વેબ જોવા મળશે એ જ રીતે અન્ય કલર પણ સેટ કરી શકો છો તો આ પ્રકારે બીજી કલર દ્વારા સંપૂર્ણ બેકગ્રાઉન્ડ ચેન્જ કરીશું હવે બીજી કલરની જગ્યાએ જો ઇમેજ મૂકવી હોય તો તે માટે ઓપ્શન છે બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની અંદર તે ફાઇલનું લોકેશન સાથે નામ દર્શાવીશું જેમાં પિક્ચરમાં કોઈ પણ એક ફાઇલને સિલેક્ટ કરીશું રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટી જેમાં લોકેશનને કોપી કરી લઈશું અને તે દર્શાવીશું ડબલ ઇન્વર્ટર કોમાની અંદર સ્લેશ આપીને ફાઇલનું નામ યાદ રાખીશું અથવા તો તેને પણ કોપી કરી લઈશું અંતે સ્લેશ આપીને ફાઇલનું નામ ડોટ જે પીઈજી અથવા તો જેપીજી એક્સટેન્શન આપીને રિફ્રેશ આપવાથી તે પ્રકારનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો તે માટે ક્યારેક જેપીજી તો ક્યારેક જેપીજી સેવ કરીશું રિફ્રેશ આપવાથી આ પ્રકારે તે ફોટો વેબપેજમાં બેકગ્રાઉન્ડ તરીકે જોવા મળશે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જો અન્ય ફોટાની જરૂર હોય તો અન્ય ફોટાનું નામ કોપી કરીશું અને અંતે ફોટાના નામમાં ફેરફાર કરીશું જેથી બેકગ્રાઉન્ડમાં તે ફોટો સેટ થયેલો જોવા મળશે તો આ પ્રકારે બેકગ્રાઉન્ડ પણ બેકગ્રાઉન્ડ ઓપ્શન દ્વારા જ સેટ કરી શકાય છે બોડી એટ્રીબ્યુટ દ્વારા ત્યાર પછી ટેક્સ્ટ એટ્રીબ્યુટ ટેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર કલરનું નામ આપીશું રેડ સેવ કરીશું રિફ્રેશ આપતા આ પ્રકારે રેડ કલરનું આઉટપુટ જોવા મળશે ત્યાં નામ ચેન્જ કરીશું બ્લ્યુ રિફ્રેશ આપવાથી આ પ્રકારે ટેક્સ્ટ બ્લૂ કલરમાં જોવા મળશે વેબપેજના સંપૂર્ણ ટેક્સ્ટનો કલર એડજસ્ટ કરી શકાય છે એચ ટીએમએલને શીખવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો